ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, રેડોક્સ પ્રક્રિયામાં આપણે ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમોનો અભ્યાસ કર્યો. બહુ જ ભાર આપેલો કે ઓક્સિડેશન આંકના નિયમો તૈયાર કરી દેજો તો જ રેડોક્સ પ્રક્રિયાઓ તમને આવડશે. તો હવે સમય થઈ ગયો છે ઓક્સિડેશન આંકના નિયમોને એપ્લાય કરવાનો. તો રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવા માટે એમાં રહેલા પ્રક્રિયક કે નિપજ તરફના જે અણુ હોય કે આયનો હોય એમાં રહેલા દરેક તત્વનો ઓક્સિડેશન આંક શોધવાનો હોય છે, જે માટે આપણે શરૂઆતમાં કેટલાક સાદા અણુઓથી ઓક્સિડેશન આંક કેવી રીતે નક્કી કરવો એને આપણે સમજીશું, જે ધીમે ધીમે તમારે મેન્ટલી એટલે કે ગણતરી કર્યા વગર જ એને શોધવાનો રહેશે, જેથી તમે ઝડપથી સાચો ઓક્સિડેશન આંક શોધી શકો. ઓકે, તો આપણે કેટલાક સાદા અણુ અહીંયા દર્શાવેલા છે. પ્રશ્ન છે, પ્રશ્ન આ રીતે પણ પૂછાઈ શકે, બે માર્ક્સમાં કેટલાક સંયોજનો આપેલા હોય કે નીચે આપેલા સંયોજનોમાં લીટી દોરેલા તત્વનો ઓક્સિડેશન આંક શોધો, અથવા પર્ટિક્યુલર કોઈ એક તત્વ ધરાવતા હોય એવા સંયોજનોમાં જે તે તત્વનો ઓક્સિડેશન આંક શોધો. જેમ કે અહીંયા આપેલા દરેક સંયોજનો એ કાર્બન તત્વ ધરાવે છે, માટે પ્રશ્ન છે કે નીચે આપેલા સંયોજનોમાં કાર્બન તત્વ નો ઓક્સિડેશન આંક ગણો. અથવા તો આ રીતે લાઈન દોરેલી હોય કે લીટી દોરેલા તત્વનો ઓક્સિડેશન આંક ગણો. તો તમારે જે તત્વ નીચે લાઈન દોરેલી હોય એનો ઓક્સિડેશન આંક ગણવાનો રહેશે. તો સૌથી પહેલા આપણે જોઈએ સાદું સંયોજન જે છે મિથેન. નંબર એક, પહેલું સંયોજન મિથેન જેનું સૂત્ર છે CH4. તમારે નામ લખવાની જરૂર નથી, આ તમને ખ્યાલ આવે એટલા માટે આપણે મિથેનમાં CH4માં કાર્બન તત્વનો ઓક્સિડેશન આંક ગણવાનો છે. તો ઓક્સિડેશન આંક કેવી રીતે નક્કી કરીશું? તો પહેલો પદાર્થ જે છે મિથેન CH4, એમાં કાર્બનનો ઓક્સિડેશન આંક નક્કી કરવા માટે જે નિયમો શીખી ગયા આપણે 8-9 નિયમ એને અહીં એપ્લાય કરીશું. સૌથી પહેલા આખા સંયોજન તટસ્થ હોવાથી એનો કુલ ઓક્સિડેશન આંક 0 થાય. પહેલા નિયમ મુજબ, નિયમ નંબર 8 મુજબ કુલ ઓક્સિડેશન આંક એ તેમાં રહેલા બધા જ તત્વોના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો દર્શાવે છે. તો કાર્બન અને 4 હાઇડ્રોજન નો કુલ ઓક્સિડેશન આંક થશે, એનો કુલ ઓક્સિડેશન આંક જે તટસ્થ હોવાથી 0 છે. હવે હાઇડ્રોજન, આપણે કાર્બનનો ઓક્સિડેશન આંક શોધવો છે એટલે આપણે એ સિવાયના તત્વોનો ઓક્સિડેશન આંક મૂકીશું. નિયમ નંબર 4 કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 હોય છે, મોટા ભાગે +1 હોય છે. આપણ હાઇડ્રોજન +1 ઓક્સિડેશન આંક ધરાવતું સંયોજન છે, હાઇડ્રાઇડ નથી. હાઇડ્રાઇડ સંયોજનમાં કાર્બન કરતા વધુ વિદ્યુત ઋણ ઓછું વિદ્યુત ઋણ તત્વ હોય, અથવા વધુ ધન વિદ્યુતમય ધાતુ તત્વ. અહીંયા આ કાર્બન અધાતુ છે, માટે હાઇડ્રોજન ધન વિદ્યુતભાર ધારણ કરશે. હવે કાર્બન પ્લસ હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1, એવા 4 હાઇડ્રોજનનો 4×+1 એટલે આ +4 થશે. એક હાઇડ્રોજનનો +1, એવા 4 હાઇડ્રોજનનો કુલ ઓક્સિડેશન આંક થશે +4. આ +4 એને બીજી તરફ લઈ જતા જમણી બાજુ જતા +4 થઈ જશે -4, માટે કાર્બનનો ઓક્સિડેશન આંક મિથેનમાં થાય છે -4. કેટલો થશે? -4. ચલો હવે એ જ પ્રમાણે બીજા નંબરનું તત્વ જે છે કાર્બન મોનોક્સાઇડ CO, કાર્બન મોનોક્સાઇડ બીજું તત્વ જેમાં કાર્બનનો ઓક્સિડેશન આંક શોધવો છે. હવે ઓક્સિડેશન આંક શોધવા માટે જે તત્વનો ઓક્સિડેશન આંક શોધવો હોય એને તમે અજ્ઞાત X પણ ધારી શકો, અથવા એ તત્વ લખી શકો, જેમાં આપણે અહીંયા કાર્બન જ લખેલું છે. એ રીતે આ પણ સંયોજન તટસ્થ હોવાથી એનો કુલ ઓક્સિડેશન આંક 0 થશે,
જે એમાં રહેલા તત્વ કાર્બન અને ઓક્સિજન નો ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો થશે, જે કુલ સંયોજન તટસ્થ હોવાથી શૂન્ય થાય. હવે કાર્બન નો ઓક્સિડેશન આંક આપણે જાણતા નથી, એટલે એનો ઓક્સિડેશન આંક એક્સ ધારી લઈએ. કાર્બન નો ઓક્સિડેશન આંક એક્સ ધારી લઈએ અને ઓક્સિજન એના ઓક્સાઇડ સંયોજનોમાં એનો ઓક્સિડેશન આંક માઇનસ ટુ હોય, નિયમ નંબર 5 માટે એનો ઓક્સિડેશન આંક થશે માઇનસ ટુ, એક જ ઓક્સિજન હોવાથી. જે બીજી તરફ લઈ જતા એક્સ જે કાર્બનનો ઓક્સિડેશન આંક ધારેલો છે એ એમનેમ રહેશે અને માઇનસ ટુ આ બાજુ જતા એ થઈ જશે પ્લસ ટુ. આમ કાર્બન મોનોક્સાઇડમાં કાર્બન જેનો અજ્ઞાત ઓક્સિડેશન આંક આપણે એક્સ ધારે તો એ કાર્બનનો ઓક્સિડેશન આંક થશે પ્લસ ટુ. તો આ રીતે ઘણીવાર જે તત્વનો ઓક્સિડેશન આંક શોધવાનો હોય એનો ઓક્સિડેશન આંક અજ્ઞાત એક્સ ધારીને પણ નક્કી કરવામાં આવે છે. તો એ જ રીતે આપણે ત્રીજું સંયોજન જોઈએ. જે છે H2CO3, જેને કહેવાય કાર્બોનિક એસિડ. હવે આ જે H2CO3 કાર્બોનિક એસિડ છે એ પણ આખું સંયોજન તટસ્થ હોવાથી એનો કુલ ઓક્સિડેશન આંક શૂન્ય થશે, જે એમાં રહેલા બધા જ પરમાણુના ઓક્સિડેશન આંકના બેઝિક સરવાળા બરાબર થાય. એમાં કયા કયા પરમાણુ છે? તો બે પરમાણુ છે હાઇડ્રોજનના, એક પરમાણુ છે કાર્બનનો જેનો ઓક્સિડેશન આંક આપણે એક્સ ધારી લઈએ તો આ એક્સ મૂકીશું. એ સિવાય ત્રણ પરમાણુ છે ઓક્સિજનના, એટલે ત્રણ ઓક્સિજન પરમાણુ અને આ બધાનો ઓક્સિડેશન આંકનો કુલ સરવાળો સંયોજન તટસ્થ હોવાથી શૂન્ય મૂકીશું. હવે નિયમ નંબર 4 મુજબ હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક ચોથા નિયમ મુજબ પ્લસ વન, પાંચમા નિયમ મુજબ ઓક્સાઇડ સંયોજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક માઇનસ ટુ હોય. તો કાર્બન સિવાયના કાર્બન જેનો ઓક્સિડેશન આંક શોધવાનો છે એને આપણે અજ્ઞાત ઓક્સિડેશન આંક એક્સ લીધો. એ સિવાયના તત્વો નિયમ પરથી જો આપણે ઓક્સિડેશન આંક મૂકીએ તો આપણને બાકી રહેલા તત્વનો ઓક્સિડેશન આંક મળશે. એટલા માટે જ નિયમો આવડવા જરૂરી છે. તમને ખબર હોવી જોઈએ કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક પ્લસ વન લેવો ચોથા નિયમ મુજબ, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ઓક્સાઇડ સંયોજનોમાં માઇનસ ટુ હોય છે. તો ગણતરી કરીએ, હાઇડ્રોજનનો એક ઓક્સિડેશન આંક એક પરમાણુનો પ્લસ વન, એવા બે હાઇડ્રોજન પરમાણુનો ઓક્સિડેશન આંક 2 × +1, કાર્બનનો અજ્ઞાત એક્સ, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક માઇનસ ટુ, એવા ત્રણ ઓક્સિજન. હવે આ થશે 2 × +1 એટલે પ્લસ ટુ, કાર્બનનો ઓક્સિડેશન આંક અજ્ઞાત એક્સ, આ 3 × 2 − 6 થશે ઇઝ ઇક્વલ ટુ 0, આ 2 − 6 એટલે આ થશે −4. જે −4 આ બાજુ જતા 2 − 6 થતા −4 રહેશે, જે −4 આ બાજુ આવતા કાર્બનનો અજ્ઞાત ઓક્સિડેશન આંક જે −4 હતો આ બાજુ આવતા +4 થશે. આમ કાર્બન જેનો આપણે ઓક્સિડેશન આંક એક્સ ધાર્યો હતો એ અહીંયા થશે +4, જે એક્સ લખી શકો અથવા એ કાર્બનનો ઓક્સિડેશન આંક છે માટે આપણે એને સી લખીને દર્શાવીશું. તો આ પ્રમાણે ઓક્સિડેશન આંક નક્કી કરી શકાય. ચલો હવે આ જ પ્રમાણે ચોથું સંયોજન જે છે CO2 નંબર 4, ચોથું સંયોજન જે છે કાર્બન ડાયોક્સાઇડ, એમાં કાર્બનનો ઓક્સિડેશન આંક શોધીએ તો આખું સંયોજન તટસ્થ. કયા કયા પરમાણુ છે? તો એક કાર્બન, બે ઓક્સિજન, આખું સંયોજન તટસ્થ હોવાથી કુલ ઓક્સિડેશન આંક શૂન્ય થશે. હવે કાર્બનનો ઓક્સિડેશન આંક શોધવો છે, ઓક્સિજન અહીંયા ઓક્સાઇડ સ્વરૂપે હોય આ કોઈ અપવાદ નથી, એટલે આપણે લખીશું કાર્બન પ્લસ ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક હોય માઇનસ ટુ, એવા બે ઓક્સિજન હોવાથી 2 × −2 માટે આ થશે સી, આ 2 × 2 એટલે −4 થશે, જે
જમણી બાજુ લઈ જતા થઈ જશે પ્લસ ફોર, માઇનસ ફોર આ બાજુ આવતા પ્લસ ફોર થશે, માટે કાર્બન નો ઓક્સિડેશન આ CO2 માં થશે પ્લસ ફોર. આ જ પ્રમાણે પાંચમું સંયોજન જે છે ગ્લુકોઝ C6H12O6 જે ગ્લુકોઝ તરીકે ઓળખાય, એમાં પણ સંયોજન તટસ્થ હોવાથી કુલ ઓક્સિડેશન આંક શૂન્ય થશે. નિયમ 8 મુજબ એ બધા પરમાણુના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો કહેવાય. તો લખી દઈએ આપણે, 6 પરમાણુ છે કાર્બનના, 12 પરમાણુ છે હાઇડ્રોજનના અને 6 પરમાણુ છે ઓક્સિજનના. આ બધાનો કુલ ઓક્સિડેશન આંકનું મૂલ્ય થશે શૂન્ય નિયમ 8 મુજબ. પણ એમાં કાર્બન જે અજ્ઞાત છે, ઓક્સિડેશન આંક શોધવાનો છે, એને એમનેમ રાખીશું અને સિવાયના તત્વો માટે ઓક્સિડેશન આંક લખીએ. તો નિયમ 4 મુજબ હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક પ્લસ 1, ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજન માઇનસ 2, જેના પરથી 12 હાઇડ્રોજનનો પ્લસ 1 ઓક્સાઇડ ઓક્સિડેશન આંક માઇનસ 2, એવા 6 ઓક્સિજન, તો આ થશે 6 કાર્બન. આ પ્લસ 12 અને આ 6 2 માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. પ્લસ 12 માઇનસ 12 દૂર થશે એટલે આ 0 થઈ જાય. 6 કાર્બન નો ઓક્સિડેશન આંક શૂન્ય, તો આ 6 એ પણ જમણી બાજુ જશે ભાગાકારમાં. 0 ડિવાઇડેડ બાય 6, 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો તો ઓક્સિડેશન આંક એનો શૂન્ય જ થશે. એટલે કાર્બન નો ઓક્સિડેશન આંક જે થશે શૂન્ય. ચલો હવે જ પ્રમાણે છઠ્ઠું સંયોજન જે છે કેલ્શિયમ કાર્બોનેટ, જેને કહેવાય કાકો 3, સી એ એટલે કા, સી ઓ એટલે કો અને આ 3 કાકો 3 ચૂનાનો પથ્થર કેલ્શિયમ કાર્બોનેટ, એમાં કાર્બન તત્વનો ઓક્સિડેશન આંક શોધીએ. તો આ સંયોજન એ કેલ્શિયમ પ્લસ કાર્બન પ્લસ 3 ઓક્સિજન આ પરમાણુ બનેલું છે, જે દરેક પરમાણુના ઓક્સિડેશન આંકનો કુલ સરવાળો, સંયોજન તટસ્થ હોવાથી ઓક્સિડેશન આંકનો કુલ સરવાળો શૂન્ય થશે. કેલ્શિયમ સમૂહ 2 નું તત્વ જેનો ઓક્સિડેશન આંક પ્લસ 2 થાય, બરાબર. કેલ્શિયમ પરમાણુ ક્રમાંક 20 ઇલેક્ટ્રોન રચના 2882, 2 ઇલેક્ટ્રોન હોવાથી ઘુમાવે પ્લસ 2 બનાવે, તો કેલ્શિયમ નો ઓક્સિડેશન આંક થશે પ્લસ 2. સમૂહ 2 નું તત્વ કાર્બન એનો શોધવાનો છે ઓક્સિડેશન આંક, એટલે એને એમને રાખીશું. ઓક્સિજન ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજન માઇનસ 2 ઓક્સિડેશન આંક ધરાવે, એવા કુલ 3 ઓક્સિજન છે, માટે ઓક્સિડેશન આંક પ્લસ 2 કાર્બન. આ થશે 3 2 6 માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. આ 2 માઇનસ 6 એટલે આ થશે માઇનસ 4, જે બીજી તરફ લઈ જતા કાર્બન નો ઓક્સિડેશન આંક થઈ જશે પ્લસ 4. માઇનસ 4 આ બાજુ જતા પ્લસ 4 થશે. આમ આપેલા સંયોજનમાં કાર્બન નો ઓક્સિડેશન આંક આ રીતે ગણી શકાય, અજ્ઞાત x ધારીને અથવા તો જે તત્વનો ઓક્સિડેશન આંક શોધવાનો હોય એને શોધી શકાય. પરંતુ એ માટે તમને નિયમો આવડવા જરૂરી છે. કેટલાક અપવાદ પણ છે જે પણ તમારે યાદ રાખવાના રહેશે. JEE નીટ માટે આવા જ અપવાદ મેક્સિમમ પૂછાતા હોય, તો ફરીથી નિયમો બરાબર તૈયાર કરી દેજો. હવે આપણે બીજા કેટલાક ઓક્સિડેશન આંક શોધીએ. હવે બીજા કેટલાક સંયોજનો અથવા બહુપરમાણીય આયનો એમાં રહેલા તત્વના ઓક્સિડેશન આંક ગણીએ. પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલા સંયોજનમાં અંડરલાઈન કરેલ એટલે કે લીટી દોરેલા તત્વનો ઓક્સિડેશન આંક શોધો.
સૌથી પહેલા આપેલું છે NO2 જેને કહેવાય નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં નાઇટ્રોજન તત્વ નીચે લાઈન દોરેલી છે તો આપણે નાઇટ્રોજનનું ઓક્સિડેશન આ ગણીશું. અગાઉ સમજાવ્યા પ્રમાણે નાઇટ્રોજન જેનો ઓક્સિડેશન આ તમે અજ્ઞાત X ધારી શકો અથવા નાઇટ્રોજન N લખી શકો. બે ઓક્સિજન છે અને સંયોજન તટસ્થ હોવાથી કુલ ઓક્સિડેશન આ શૂન્ય થશે. હવે અજ્ઞાત X એમને રહેશે, આ ઓક્સાઇડ સંયોજન છે માટે નિયમ 5 મુજબ ઓક્સિજન ઓક્સાઇડ સંયોજનમાં માઇનસ 2 વિજભાર ધરાવે. આવા બે ઓક્સાઇડ હોવાથી 2 × 2 માઇનસ 4 થશે ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ 4 આ તરફ આવતા થઈ જશે પ્લસ 4. આમ અજ્ઞાત X જે નાઇટ્રોજન તત્વનો ઓક્સિડેશન આંક છે એનું મૂલ્ય થશે પ્લસ 4. ધીમે ધીમે સ્પીડ વધવી જોઈએ ઓક્સિડેશન આંક ગણવા માટેની. ચલો હવે બીજો ઓક્સિડેશન આંક, બીજું સંયોજન છે જે છે NH4 2CO3. હવે કેટલાક બહુપરમાણ્વીય આયનો એ પણ તમને યાદ હોવા જોઈએ જે ઓલરેડી આપણે લખાયા હતા અને તમને રેફરન્સ બુક કે ચોપડીમાં જોવા મળશે. જેમ કે અહીંયા આપણે શોધવાનો છે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક, તો આખા અણુને બદલે આપણે આ પ્રમાણે એના બે ભાગ કરી શકીએ. આ જે સંયોજન છે એમોનિયમ કાર્બોનેટ એ બે જુદા જુદા બહુપરમાણ્વીય આયનોથી બનેલું છે. એક કાર્બોનેટ CO3-2 અને બીજો એમોનિયમ NH4+1 એના બે આયન. તો આપણે જે તત્વનો શોધવાનો છે ઓક્સિડેશન આંક નાઇટ્રોજન એ આ એમોનિયમ આયનનો ભાગ છે એટલે આપણે એને એમોનિયમ આયનમાં શોધીશું. તમારે અલગથી પણ પૂછાય કે એમોનિયમ આયન NH4+1માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધો તો પણ તમારે આ રીતે શોધવાનું રહેશે. અને એમોનિયમ કાર્બોનેટમાં પણ એ કાર્બોનેટ -2 તો એમોનિયમ +2, આવા બે એમોનિયમનો +2 એક એમોનિયમનો વિજભાર +1 જેમાં નાઇટ્રોજન તત્વનો ઓક્સિડેશન આંક ગણીએ તો એમોનિયમ આયનમાં નાઇટ્રોજન તત્વનો ઓક્સિડેશન આંક શોધીએ. ધ્યાન આપજો, હવે એમોનિયમ આયન એમાં નાઇટ્રોજન +4 હાઇડ્રોજન આવેલા છે અને આખા એમોનિયમ આયનનો કુલ ઓક્સિડેશન આંક જે થશે +1. એટલે આપણે આ બધાનો કુલ બેઝિક સરવાળો બહુપરમાણ્વીય આયનના વિજભાર જેટલો એટલે કે +1 દર્શાવીશું. ત્યાર પછી હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક ચોથો નિયમ +1 હોય હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક, જેના પરથી નાઇટ્રોજન +1 એવા 4 હાઇડ્રોજનનો 4 × +1 એટલે +4 થશે. જ્યારે કુલ આખા એમોનિયમનો વિજભાર જે હતો +1, આ +4 જમણી બાજુ લઈ જતા એ થઈ જશે -4 અને 4 1-4 એટલે આ થશે -3. આમ નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક એ અહીંયા થશે -3. એમોનિયમ આયનમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક થશે -3. હવે એ જ પ્રમાણે બીજો એક બહુપરમાણ્વીય આયન ધરાવતું સંયોજન આપેલું છે એમોનિયમ નાઇટ્રેટ, જે તમને એવું લાગે કે આ થોડોક અલગ છે, યાદ રાખવું પડે એવું છે, એકદમ ઇઝી નથી, તો એને તમે અલગ નિશાની કરી શકો. બરાબર, જેમ કે આને આપણે નિશાની કરી દઈએ, થોડોક અલગ છે. પ્રશ્ન પૂછાય કે એમોનિયમ નાઇટ્રેટમાં રહેલા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક ગણો. તો આ ત્રીજો અણુ, બરાબર ધ્યાન આપજો, ત્રીજો અણુ જે છે એમોનિયમ નાઇટ્રેટ NH4NO3. હવે આ જે એમોનિયમ નાઇટ્રેટ દેખાય એટલો સહેલો નથી, કારણ કે અહીંયા રહેલા બંને નાઇટ્રોજન એ જુદો જુદો ઓક્સિડેશન આંક ધરાવે છે.
આને આપણે એ નાઇટ્રોજન અને આનો અથવા આનો ઓક્સિડેશન આંક એ અને આના ઓક્સિડેશન આંકને બી કહીએ અને એને શોધીએ તો બંનેનો ઓક્સિડેશન આંક અલગ છે. તમે અહીંયા 2n + 4h + 3o = 0 કરીને શોધો તો નાઇટ્રોજનનો એક જ ઓક્સિડેશન આંક મળશે જે બંનેનો સરખો હોય, પણ એવું છે નહીં. એટલા માટે આ ખાસ યાદ રાખવાનો. એમોનિયમ નાઇટ્રેટ એમાં રહેલા બંને નાઇટ્રોજન એનો ઓક્સિડેશન આંક જુદો જુદો છે. કેવી રીતે ધ્યાન આપો, એમોનિયમ નાઇટ્રેટ એ વાસ્તવમાં બે જુદા જુદા બહુપરમાણ્વીય આયન ધરાવે. નાઇટ્રેટ જેનો વિજભાર થાય NO3-1 અને એમોનિયમ જે આગળ શીખી ગયા NH4+1. આમ એમોનિયમ આયન એના પરથી નાઇટ્રોજનના આ એ ઓક્સિડેશન આંક અને નાઇટ્રેટનો -1 એના ઉપરથી આ નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક બી ગણીશું બે જુદા જુદા પાર્ટમાં. સૌથી પહેલા આપણે એમોનિયમ આયન જેનો ઓલરેડી શીખ્યો હતો એ પ્રમાણે ઓક્સિડેશન આંક થશે. એમોનિયમ આયનમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક અને અહીંયા થશે નાઇટ્રેટ આયન NO3-1. નાઇટ્રેટ આયનમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક જેને બે અલગ ભાગમાં શોધીએ તો એમોનિયમ એમાં નાઇટ્રોજન +4 હાઇડ્રોજન આવેલા છે જેનો કુલ ઓક્સિડેશન આંક છે +1. આગળ જણાવ્યું એમ હાઇડ્રોજન +1 × 4 + 4 થશે, જે +4 આ બાજુ આવતા 1-4 એટલે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક એમોનિયમ આયનમાં થશે -3. નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક -3 થશે એમોનિયમ આયનમાં. હવે આપણે નાઇટ્રેટ આયન NO3-1 નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધીએ જેમ બી કહ્યો હતો. તો નાઇટ્રેટ એમાં આવેલા તત્વો નાઇટ્રોજન +3 ઓક્સિજન અને એનો કુલ ઓક્સિડેશન આંક છે -1 નાઇટ્રેટ આયનમાં. હવે ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક નિયમ 5 મુજબ ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 હોય, એવા અહીંયા 3 ઓક્સાઇડ એનો 1 ઓક્સિજનનો -2 એવા 3 એટલે 3 × 2 -6 થશે −1. આ -6 જમણી બાજુ જતા +6 થઈ જશે. -1 પહેલેથી હતો, -6 આ બાજુ +6 થઈ જશે. 6-1 એટલે આ થશે +5. આમ નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક નાઇટ્રેટ સંયોજનમાં થાય છે +5. જે ધન આયન હતો એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક ઋણ અને જે ઋણ આયન હતો એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક ધન મળે છે. આ એમોનિયમ નાઇટ્રેટમાં રહેલા બંને નાઇટ્રોજન સમાન ઓક્સિડેશન આંક ધરાવતા નથી, એટલા માટે ફરજિયાત તમારે આ રીતે બહુપરમાણ્વીય આયનો અલગ કરીને જ એમાં એનો ઓક્સિડેશન આંક ગણવાનો રહેશે. એમોનિયમમાં અલગ અને નાઇટ્રેટમાં અલગ, ઓકે? એટલા માટે આપણે આને અલગ હોવાથી નિશાની કરેલી છે. આવું તમે પણ કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પણ ચેપ્ટર હોય, કોઈ સબ્જેક્ટ હોય, તમને જે પ્રશ્ન અલગ લાગતો હોય, હાર્ડ લાગતો હોય, રિવિઝન કરવા માટે લાગતો હોય અલગ, તો એને તમારે નોટ ડાઉન કરી દેવો અથવા નિશાની કરી દેવી, જેથી પરીક્ષા વખતે તમારે એ પ્રશ્નો ખાસ જોવાના. પરીક્ષામાં સાદા પ્રશ્નો જે તમને આવડતા હોય એનું રિવિઝન કરવાની જરૂર નથી, પણ જે આવા ખાસ જોવા પડે એવા નિશાની કરેલા એને રિવિઝન માટે ખાસ નિશાની કરી રાખે. ચલો હવે આપણે આગળ વધીએ. ચોથું સંયોજન નંબર 4, ચોથું સંયોજન જે છે N2H4, નંબર 4 ચોથું સંયોજન જોઈએ N2H4 નાઇટ્રોજન એનું હાઇડ્રોજન સાથેનું સંયોજન. ચલો N2H4 એમાં
નાઇટ્રોજન તત્વનો ઓક્સિડેશન આગળ છે તો આગળ જણાવ્યું એ પ્રમાણે બે નાઇટ્રોજન પરમાણુ છે ચાર પરમાણુ હાઇડ્રોજનના છે આ બધાનો કુલ ઓક્સિડેશન આ સંયોજન તટસ્થ હોવાથી શૂન્ય થશે હવે આપણે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ શોધવો છે તો એને એમને રાખીશું હાઇડ્રોજન એનો ઓક્સિડેશન આ નિયમ 4 મુજબ પ્લસ 1 થશે પ્લસ 1 એવા 4 એટલે આ થશે પ્લસ 4 જે આ તરફ આવતા થઈ જશે માઇનસ 4 જમણી બાજુ જે બે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ થાય તો એક નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ માઇનસ 4 અને આ બે છેદમાં આવશે એટલે નાઇટ્રોજનના એક પરમાણુનો ઓક્સિડેશન આ થશે માઇનસ 2 તો આ પ્રમાણે ઓક્સિડેશન આ નાઇટ્રોજનનો શોધી શકાય N2O4માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ થશે માઇનસ 2 ચલો એ જ પ્રમાણે હવે આપણે પાંચમું સંયોજન જોઈએ સંયોજન પાંચમું જે છે Cu2O જે ક્યુપ્રસ ઓક્સાઇડ તરીકે પણ ઓળખાય એમાં કોપર તત્વ નીચે લાઈન દોરેલી છે તો કોપર નો ઓક્સિડેશન આ ગણીએ કોપર નો ઓક્સિડેશન આ ગણો હોય તો આપણને એની સિવાયના તત્વ એટલે કે ઓક્સિજન નો ઓક્સિડેશન આ ખબર હોવી જોઈએ અહીંયા આપેલા તત્વો સંયોજન તટસ્થ હોવાથી કુલ ઓક્સિડેશન આ શૂન્ય થશે આમાં આપેલા તત્વોમાં છે બે કોપર અને એક ઓક્સિજન તત્વ આખું સંયોજન તટસ્થ હોવાથી કુલ ઓક્સિડેશન આ શૂન્ય થશે હવે કોપર નો ઓક્સિડેશન આ શોધવો છે ઓક્સિજન એનું આ ઓક્સાઇડ સંયોજન છે નિયમ 5 મુજબ ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આ માઇનસ 2 થાય જે એક જ પરમાણુ હોવાથી માઇનસ 2 થશે જે માઇનસ 2 આ બાજુ જમણી તરફ લઈ જતા પ્લસ 2 થશે પ્લસ 2 એ બે કોપર આયનનું ઓક્સિડેશન આ થશે આપણે એક કોપર આયનનું ઓક્સિડેશન આ શોધવા માટે આ બેને જમણી બાજુ લઈ જતા એ ગુણાકારમાંથી ભાગાકારમાં જશે માટે કોપર નો ઓક્સિડેશન આક થશે 2/2 એટલે કે +1 જે Cu+1 એટલે કે ક્યુપ્રસ આયન કહેવાય આમ કોપર નો ઓક્સિડેશન આક અહીંયા મળે છે +1 ચલો એ જ પ્રમાણે એક બહુપરમાણ્વીય આયન જોઈએ MnO4 નંબર 6 જે બહુપરમાણ્વીય આયન છે જેને પરમેંગેનેટ આયન પણ કહેવાય MnO4 પરમેંગેનેટ આયન જેમાં રહેલા મેંગેનીઝ તત્વનો ઓક્સિડેશન આ શોધવો છે બહુપરમાણ્વીય આયન એનો ઓક્સિડેશન આ એણે પ્રાપ્ત કરેલા કુલ વીજભાર જેટલો કેટલો વીજભાર છે આનો -1 જે એમાં રહેલા બધા જ પરમાણુનો કુલ ઓક્સિડેશન આ કહેવાય સંયોજન તટસ્થ હોય કોઈ વીજભાર ના હોય તો કુલ ઓક્સિડેશન આ શૂન્ય પરંતુ અહીંયા આયન આપેલો છે જે બહુપરમાણ્વીય આયનનો વીજભાર એ એનો કુલ ઓક્સિડેશન આ થશે તો આ ઓક્સિડેશન આ થશે Mn પ્લસ 4 ઓક્સિજન જેનો કુલ વીજભાર છે -1 તેથી Mn એનો ઓક્સિડેશન આ શોધવો છે ઓક્સિજન એના ઓક્સાઇડ સંયોજનોમાં એનો ઓક્સિડેશન આ હોય છે -2 નિયમ 5 મુજબ એક ઓક્સિજનનો -2 એવા 4 ઓક્સિજનનો 4 × 2 = 8 એટલે -8 થશે અને કુલ વીજભાર હતો -1 આ -8 જમણી બાજુએ લઈ જઈએ તો એ થઈ જશે -1 હતા અને -8 જમણી બાજુ લઈ જતા થઈ જશે +8 હવે આ 8 - 1 એટલે થઈ જશે +7 જે મેંગેનીઝ નો ઓક્સિડેશન આ થશે +7 જે મેંગેનીઝ Mn તત્વનો ઓક્સિડેશન આ થશે આજ પ્રમાણે હજુ એક બહુપરમાણ્વીય આયન નો ઓક્સિડેશન આ જોઈએ
CnO3 minus 1. નિયમ બરાબર યાદ હોવો જોઈએ કારણ કે આ અપવાદ છે. સાતમું જે આપણે ક્લોરેટ બતાવ્યું CLO3 માઇનસ 1 જેને ક્લોરેટ આયન કહેવાય એમાં ક્લોરિન તત્વનો ઓક્સિડેશન આંક શોધવો છે. ક્લોરિન તત્વ તો યાદ કરો હેલોજન માટેનો અપવાદ નિયમ અથવા ઓક્સિજન માટેનો નિયમ કે ઓક્સિજન એ ફ્લોરિન સાથે જ ઋણ વિજભાર ધન વિજભારી બને છે બાકી ઓક્સાઇડ સંયોજન. એટલે અહીંયા આપણે હેલોજનનો માઇનસ વન ગણીને જો ગણવા ગયા તો ભૂલ પડે બરાબર. ભૂલથી જો ઓક્સિજન નીચે લાઈન હોય તો કારણ કે અહીંયા હેલોજનનો ઓક્સિડેશન આંક ધન મળવાનો છે. પણ આ સરળ જ છે કારણ કે આપણે ઓક્સિડેશન આંક ક્લોરિનનો શોધવાનો છે. તો ક્લોરિન પ્લસ ત્રણ ઓક્સિજન એનો કુલ ઓક્સિડેશન આંક જે એના વિજભાર માઇનસ વન ને સમાન થશે. હવે ક્લોરિનનો ઓક્સિડેશન આંક શોધવો છે. ઓક્સિજન એ ClBrI કરતા વધુ વિદ્યુત ઋણ છે એટલે ઓક્સાઇડ ઓ માઇનસ ટુ તરીકે વર્તે. આમ અહીંયા ક્લોરિન કરતા ઓક્સિજન એ માઇનસ ટુ વિજભારી ઓક્સાઇડ આયન તરીકે વર્તે તો આ થશે એક ઓક્સિજન નો માઇનસ ટુ એવા ત્રણ ઓક્સાઇડ નો ત્રણ દુ છ એક ઓક્સિજન નો માઇનસ ટુ એવા માઇનસ ટુ ઇન્ટુ થ્રી આ થશે માઇનસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન. માઇનસ વન હતો જ અને આ ત્રણ દુ છ માઇનસ છ થશે. તો હવે ક્લોરિન નો ઓક્સિડેશન આંક શોધવા માઇનસ સિક્સ ને જમણી બાજુ લઈ જતા જમણી બાજુ માઇનસ વન હતો જ અને આ માઇનસ સિક્સ જમણી બાજુ લઈ જતા એ થઈ જશે પ્લસ સિક્સ. ધેરફોર ક્લોરિન નો ઓક્સિડેશન આંક સિક્સ માઇનસ વન કરતા થશે પ્લસ ફાઈવ. આમ ક્લોરિન નો ઓક્સિડેશન આંક પ્લસ ફાઈવ મળે છે. અત્યાર સુધી તમે એવું જ સમજ્યા હશો કે હેલોજન નો ઓક્સિડેશન આંક હેલાઇડ તરીકે ઋણ જ હોય પણ એ શક્ય નથી. દરેક બાબત મોટા ભાગે માઇનસ વન હોય પરંતુ જ્યારે CLBr કે આઈ ઓક્સિજન સાથે જોડાય તો ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ હોવાથી એનો ઓક્સિડેશન આંક માઇનસ ટુ ગણી અને CLBr કે આઈ નો ઓક્સિડેશન આંક શોધતા એ ધન ઓક્સિડેશન આંક મળે છે. ઓકે, તો આ જ પ્રકારના બીજા પણ તમારે ઘણા બધા ઓક્સિડેશન આંકો ને પ્રેક્ટિસ કરવાની રહેશે અને વર્બલ એટલે કે મોઢે તમારે એને શોધવાનું રહેશે બરાબર. જેમ કે આપણે એક મોઢે ઓક્સિડેશન આંક ગણવો છે તો એ કેવી રીતે ગણીશું એક ઉદાહરણ જોઈએ. જેમ કે ધ્યાન આપજો જગ્યા ક્યાં છે. ઓકે, ચલો અહીંયા આ જગ્યામાં આપણે ખાલી સમજાવી દઈએ કે કેવી રીતે મોઢે ગણીશું તમે પ્રેક્ટિસ કરી શકો. ધારો કે ફોસ્ફેટ PO4-3 આમાં ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક મારે શોધવો છે તો હું કેવી રીતે મોઢે ગણું છું ધ્યાન આપજો અને તમે એને સમજજો એ પ્રમાણે તમારે પણ એપ્લાય કરવાનું. તો ફોસ્ફેટમાં ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક ગણવો છે એમાં ચાર ઓક્સિજન છે. હું મનથી વિચારી લો કે ઓક્સિજન નો ઓક્સિડેશન આંક માઇનસ ટુ હોય ઓક્સાઇડ તરીકે એવા માઇનસ ટુ એવા કેટલા ઓક્સિજન છે તો ચાર એટલે માઇનસ ટુ ઇન્ટુ ફોર માઇનસ એટ. આ માઇનસ એટ એને જમણી બાજુ લઈ જઈશું જમણી બાજુ એનો કુલ વિજભાર હશે માઇનસ થ્રી. માઇનસ ટુ ઇન્ટુ ફોર માઇનસ એટ જે જમણી બાજુ લઈ જતા જ્યાં કુલ ઓક્સિડેશન આંક માઇનસ થ્રી હોય તો આ ચાર ટુ માઇનસ આઠ આ બાજુ લઈ જતા એ પ્લસ આઠ થઈ જશે આઠ અને આ માઇનસ ત્રણ એટલે આ થશે પ્લસ ફાઈવ. બરાબર, કેવી રીતે ગણ્યું આપણે કે ઓક્સિજન નો ઓક્સિડેશન આંક માઇનસ ટુ કુલ ઓક્સિડેશન આંક માઇનસ થ્રી છે. એક ઓક્સિજન નો માઇનસ ટુ એવા ચાર ઓક્સિજન એનો માઇનસ ફોર ફોર ઇન્ટુ માઇનસ ટુ એટલે માઇનસ એટ થશે. જે માઇનસ એટ ને જમણી બાજુ લઈ જતા એ પ્લસ એટ થશે અને અહીંયા માઇનસ થ્રી હતો એટલે એટ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ફોસ્ફરસ નો ઓક્સિડેશન આંક થશે પ્લસ ફાઈવ. આવું મેન્ટલી એટલે કે જાતે મગજમાં લખ્યા વગર ગણી શકાય એવી ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે.